જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત થતાં જ કાપ્યો છેની બૂમો સાંભળવા મળે છે સામાન્ય રીતે દેશભરમાં પતંગ ચગાવવાની મજા મકરસંક્રાંતિના દિવસે માણવામાં આવે છે પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથના લોકો આ મજા ભાદરવા મહિનામાં જ માણે છે શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જ પતંગ અને માંજો બનાવતા વેપારીઓ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધામા નાખે છે મકરસંક્રાંતિની જેમ જ અહીં એકબીજાની પતંગ કાપવાની હોડ પણ જામે છે અને તેથી જ દોરીને કાચ તેમજ રબડીના પડ ચડાવીને તૈયાર કરવામાં આવે છે જુનાગઢમાં સોમનાથમાં જિલ્લામાં ભાદરમાં ઉડે છે અને પૂરી પૂરી મજા માણે છે બધા આખો મહિનો ઉડે છે ભાદરવા ભાદર અને અલગ અલગ ડિઝાઇનોની પતંગ જેવી કે અન્ના હારે મોદી મોદીની છે ગુજરાતની છે અલગ ગળગળ પ્રિન્ટમાં ગુજરાત પતંગ ઉછિયે ભાદરવા મહિનામાં ખાસ કરીને પતંગ અમે ઉડાડીએ છે પતંગ ઉડાડવો એ મહત્વ નથી પતંગ કેટલા કાંપાય મહત્વ છે લુગદી બનાવીએ છીએ લુકડીમાં કાચ નાખીએ છે કાચ નાખીને અમે માંજો પાઈએ છે એમ દોરો બનાવીને ઘરઘરના અમે કસ્ટમરને બનાવીને આપીએ છે પતંગની ધારદાર દોરીનો અનેક પક્ષીઓ પણ શિકાર બને છે અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથના લોકો માટે પતંગની મજા પક્ષીઓ માટે સજા બની જાય છે જો કે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે અને ફરી તેઓને મુક્ત કરવામાં આવે છે પરંતુ ઘણા પક્ષીઓ ગંભીર રૂપે ઘાયલ થાય છે પરિણામે તેઓ ફરી મુક્ત ગગનમાં વિહિરી શકતા નથી ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા લોકોને પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ઉડાવવાનું ટાળવું જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે પક્ષીના જે ઉડવાનો સમય ખાસ કરીને સવારે દસ વાગ્યા સુધીનો હોય છે અર્લી મોર્નિંગ અને સાંજે ચાર પાંચ વાગ્યા પછીથી પક્ષીઓ છે એ આકાશમાં ઉડતા જોવા મળે છે તો વાગ્યા સુધીના સમયમાં પતંગ ઉડાડે જેથી કરીને ઓછામાં ઓછા પક્ષીઓને નુકસાન થાય ગીર પંથકમાં દાયકાઓ પહેલા જ્યારે નવાબનું શાસન હતું તે સમયે નવાબ દ્વારા ભાદરવા મહિનામાં પતંગ ચગાવવાની શરૂઆત કરવામાં આવી હતી આજે પણ વાસીઓ એ પરંપરા નિભાવી રહ્યા છે પરંતુ મકરસંક્રાંતિના દિવસે પતંગ નહીં ચગાવવાનું રહસ્ય હજુ પણ રહસ્ય જ છે ત્યારે ઘણા લોકો માને છે કે ગીર પંથકમાં ભાદરવા મહિનામાં સાનુકૂળ પવન હોય છે જેથી જૂનાગઢ અને ગીર સોમનાથના લોકો ભાદરવા માસમાં જ પતંગ ચગાવવાની મજા માણે છે અને ભાદરવામાં મકરસંક્રાંતિની ઉજવણી કરે છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ